कुख्यात गैंग लीडर भीमा दुला आखरे पोलिसना सकंजा में आव्यो छे। भीमा दुलानी साथे अन्य त्रण सागरितोनी पण धरपकड़ करवामां आवी छे। वहेली सवारे पोरबंदरना बोरीचा गाममां पोलीसे गुप्त ऑपरेशन पार पाड्यु। थोड़ा दिवस पहला बोरीचा गाममां मारामारीनो बनाव बन्यो हतो, जेमां भीमा दुलानुं नाम खुल्यु हतुं। तेने दबोची लेवा माटे आजे वहेली सवारे पोलीस बोरीचा गाममां तेना फार्म हाउसमां पहोंची। आ समय भीमा दुला ने तेना सागरितो तो मळी आव्या, साथे हथियारों पण मळ्या। एटलू ज नहीं, विदेशी दारूनो जत्थो अने 91,68,000 नी रोकड़ रकम मळी आवी। पोलीसे हथियारों जप्त कर्या छे। भीमा दुला सामे हत्या, मारामारी, खनिज चोरी, जमीन पचावी पाड़वा सहितना कुल 48 थी पण वधु गुना नोंधायेला छे। तो आखरे भीमा दुलानी धरपकड़ करी लेवामां आवी छे। इस्माइल टीटी हत्या केस में 13 वर्षे भीमा दुला ने जन्मटीपनी सजा फटकारवामां आवी हती। गई 24 नवे भगवदर पोलिस स्टेशन में एक मारामारी नो गुनो बनेलो, जेमां फरियादी दानाभाई पूनाभाई चावड़ा 62 वर्षनी उम्रना जे फरियादी छे एने मारामारी करी अने फ्रेक्चर नी इजाओ करेली। અને આ જે ગુનો હતો એની અંદર 3000 આઈસમો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ અનડિટેક્ટ ગુનાની તપાસ સૌ પ્રથમ ભગવદર પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ આ તપાસ છે એ પોરબંદર એલસીબીને ટ્રાન્સફર કરેલી। એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ સાંભળિયા અને એની ટીમે આ ગુનાની તપાસ સંભાળી અને તપાસ કરતા ગઈકાલે એની અંદર અમને 2 આરોપીઓ જયમલ કરાવદ્રા અને વનરાજ ઓડેદ્રા આ મળી આવ્યા અને એ આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાને ગુનાની કબૂલાત કરેલી અને આ ગુનો છે એ બોરીચા ગામના ભીમા દુલા ઓડેદ્રાના કહેવાથી અને એની સૂચના મુજબ આ ગુનાને અંજામ આપેલો એવું તપાસ દરમિયાનમાં ખુલવા પામે। આ 2 આરોપી ઉપરાંત ભીમા દુલાના ઘરે છેલ્લા 14 વર્ષથી કામ કરતો એક રામગર મેઘનાથી છે, એને બોરીચા ગામના ફરિયાદી દાના પુના અને એના સંબંધીઓ સાથે અગાઉ 3-1 મહિના પહેલા મોટરસાયકલ ઓવરટેક કરવા બાબતની માથાકૂટ થયેલી અને એ ઘટનાને લઈ અને રામગર મેઘનાથીએ ભીમા દુલાને વાત કરતા ભીમા દુલા પોતાના માણસો સાથે લગભગ 2 જેટલી ગાડીઓમાં ભરી અને હથિયારો સાથે બોરીચા ગામમાં જઈ અને એ લોકોએ આ જે ફરિયાદી છે એના કુટુંબીજનોને ધાકધમકીઓ આપે। આમ છેલ્લા 2 મહિનાથી ભીમા દુલાને બોરીચા ગામના આ જે રબારી પરિવાર છે એની સાથે માથાકૂટો ચાલતી હતી, એને લઈ અને આજથી 20 દિવસ પહેલા એને ત્યાં કામ કરતા આ જયમલ ઓગળ કરાવદરા, મશ્રી લખમણ ઓડેદરા અને એનો ત્રીજો મિત્ર છે વનરાજ રામા ઓડેદરા, આ ત્રણેયને એને સૂચના આપી કે આ જે ફરિયાદી છે દાના પુના એના ઉપર ધ્યાન રાખો અને જ્યારે પણ મોકો મળે ત્યારે એને આપણે મારવાનો। તેથી ગઈ 24 તારીખે દાના પુના જયારે પોતાના ઢોર ચરાવવા માટે સીમ વિસ્તારમાં ગયો હતો ત્યારે આ ત્રણેય આરોપીઓએ મોટરસાયકલ લઈ અને ભીમા દુલાના ઘરેથી 2 કોદાળી લઈ અને આ ફરિયાદી ઉપર હુમલો કરી અને એના ફ્રેક્ચર કરેલો। આમ આ ગુનો છે એ શરૂઆતમાં અનડિટેક્ટ હતો, પરંતુ તપાસના અંતે અમને કેટલીક જગ્યાએથી સીસીટીવી ફૂટેજ અને કેટલાક ખાનગી બાતમીદારોથી આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે અને આ ગુનાની અંદર ભીમા દુલા ઓડેદરાનું સક્રિયપણે ઇન્વોલ્વમેન્ટ ક્લિયર થતા ગઈકાલે વહેલી સવારે આદિત્યાના નજીક એના ફાર્મ હાઉસ ઉપર પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને રેડ કરતા ભીમા દુલા છે પોતાના ઘરેથી મળી આવ્યા અને આ ગુનાનો અન્ય એક આરોપી જે પકડવાનો બાકી હતો ફરાર બસરી ઓડેદરા એ પણ ભીમા દુલાને ઘરેથી મળી આવ્યો। રેડ દરમિયાન ભીમા દુલાના ફાર્મ પર પોલીસે જ્યારે સર્ચ કર્યું તો ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાણઘાતક હથિયારો, દારૂની બોટલો, લાઈવ કાર્ટીસ,
અને 4 જેટલા ફાયર આર્મ્સ છે એ પણ અમને મળી આવ્યા. તેથી પોલીસે આ તમામ મુદ્દામાલ છે એ સરકારી પંચોની રૂબરૂમાં કબજે લઈ અને ભીમા દુલા તમામ આરોપીઓને એરેસ્ટ કરી અને એમના વિરુદ્ધમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે જયારે એના ઘર ઉપર રેડ કરવામાં આવી તો કુલ 91,65,000 અને 800 રૂપિયા રોકડા ભીમા દુલાના રૂમમાંથી અમને મળેલા છે. તેથી પોલીસે આ રકમ છે એ કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એટલે આમાં કોઈ હજુ હથિયાર ઘરમાંથી મળ્યા તો પરિવારજનો ઉપર કોઈ પૂછપરછ? અત્યારે જે હથિયારો અમને મળેલા છે એમાં પ્રાથમિક વિગત મુજબ આ હથિયારો ભીમા દુલાનો દીકરો લક્ષ્મણ અને લક્ષ્મણની વાઈફ અને લક્ષ્મણની માતા એટલે કે ભીમા દુલાની પત્નીના હોવાનું પ્રાથમિક અમને હકીકત મળી છે. એ બાબતમાં તપાસ કરી અને એની અંદર પણ જો કોઈ પણ હથિયાર ધારાનો ભંગ બનતો હશે તો અલગથી ગુનો દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત દારૂની બોટલો, ઇંગ્લિશ દારૂની બોટલો પણ મળેલી છે, જેથી પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ અલગથી ગુનો દાખલ કરવામાં આવશે. લાઈવ કાર્ટિસ હાલમાં 12 બોરના 207 કાર્ટિસ છે, 38 બોર રિવોલ્વરના 130 કાર્ટિસ છે, 38 બોર પિસ્ટલના 106 છે અને રાઇફલના 69 કાર્ટિસ છે અમને મળેલા છે. સાહેબ, ભીમા દુલ્લા સહિતના જે આરોપીઓ છે એમનો ગુનાહિત ઇતિહાસ શું છે અત્યાર સુધીનો? ભીમા દુલ્લા વિરુદ્ધમાં પોરબંદર જિલ્લામાં કુલ 48 ગુનાઓ દાખલ થયેલા છે. 1975 લઈ અને 2011 સુધીમાં એની સામે ખૂનના 3 ગુના, ખૂનની કોશિશના 4 ગુના, 324-325 એટલે કે ગંભીર ઇજાને લગતા 9 ગુના, ટાડાના 4 ગુના અને હથિયાર ધારા હેઠળ 7 ગુના દાખલ થયેલા છે. ભીમા દુલા વિરુદ્ધ મેં જેમ વાત કરી કે છેલ્લે 2011માં ગુનો દાખલ થયો છે, ત્યારબાદ કોઈ ગુનો દાખલ થયો નથી. પરંતુ હાલના આ ગુનાની અંદર એની સંડોવણી ગેરમાં આવતા અમે એને એરેસ્ટ કર્યો છે. ભીમા દુલા હાલ પણ કેસની જામીન ઉપર છે, એ બાબતમાં તપાસ અમે કરી રહ્યા છીએ કે હાલમાં એનું શું સ્ટેટસ છે, જામીન ઉપર છે કે કેમ અને જામીન શું સંતો છે એ બાબતમાં પણ અમે તપાસ કરીએ છીએ. તો વરિષ્ઠ પત્રકાર પરેશ પારેખ આપણી સાથે જોડાયા છે. પરેશભાઈ, ભીમા દુલા વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે, કડક કાર્યવાહી કરી છે, આપની શું પ્રતિક્રિયા? ભીમા દુલાનો આ પહેલેથી વર્ષોથી એનો લગભગ એમ માનો કે 2-3 દાયકાથી ગુનાહિત ઇતિહાસ છે. પોરબંદરમાં એની ઉપર ખૂનના 5 હત્યાઓના, એક ડબલ મર્ડર છે ને અનેક ગુનાઓ બીજા છે, ટાડાના, હથિયાર ધારાના, મારવાના, મારી નાખવાની કોશિશના ગુનાઓ પણ એમની ઉપર નોંધાયેલા છે. જ્યારે ભીમા દુલાનો ઇતિહાસ એવો છે કે પોરબંદરમાં પહેલી વખત એને ગુનામાં આવ્યો ત્યારે તેમના મામાની, 5 મામાઓની હત્યા કરી હતી કાકરીના કોન્ટ્રાક્ટ પ્રકરણમાં. અને ભીમા દુલાનો ઇતિહાસ તો વર્ષોથી એમ કે ક્રાઇમ ઓળામાં સાથે જોડાયેલો છે ને અનેક ગુનાઓ એની ઉપર નોંધાયેલા છે. લગભગ મારા અંદાજ પ્રમાણે 50-45 જેટલા ગુનાઓ એની ઉપર નોંધાયેલા છે ભીમા દુલા ઉપર. જી જી પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સૌરાષ્ટ્રના કુખ્યાત ભીમા દુલા કેંગ પર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ભીમા દુલા સહિત 3ને પોલીસે ઝડપી પાડ્યા છે. અલગ અલગ દિશામાં તપાસ પણ સમગ્ર મામલે કરવામાં આવી. પોરબંદરના બોરીચા ગામમાંથી ભીમા દુલાની ધરપકડ કરાઈ. 50 લાખની રોકડ સહિત હથિયારો જપ્ત કરાયા. વહેલી સવારે ગુપ્ત ઓપરેશન પાર પાડી ધરપકડ કરાઈ. તો ભીમા દુલા સામે નોંધાયા છે અનેક ગંભીર ગુનાઓ પણ. બોરીચા ગામમાં ભીમા દુલાની ચાલતી હતી માથાકૂટ. એક પરિવારને ધમકાવવાનો ભીમા દુલા પર આરોપ પણ છે. વરિષ્ઠ પત્રકાર મહેશસિંહ રાયઝાદા પણ આપણી સાથે જોડાયા છે. જે મહેશસિંહ, તો જે પ્રકારે ભીમા દુલા પર હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે, ભીમા દુલા સકંજામાં છે, શું વધારે વિગત આપની શું પ્રતિક્રિયા?
ભીમાદુલા છે એ પૂર્વ ધારાસભ્ય કરશન દુલાના મોટા ભાઈ છે અને પોરબંદરની અંદર જે ગેંગસ્ટર છે એમ પૈકીના એક મોટો મહત્વનો ગેંગસ્ટર છે. પોતે અગાઉ ડબલ મર્ડર કેસમાં તેને સજા થઈ ચૂકી છે અને આજીવન કેદની સજા મળી ચૂકી છે, પણ હાલ તે જામીન ઉપર છે અને તેની સજા ઉપર અત્યારે રોક લાગીને એનો કેસ અત્યારે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. અનેક વખત એ હથિયાર અને લૂંટ ખૂન મૂળું મોઢવાડિયા હત્યા કેસમાં પણ એનું નામ સામેલ હતું. એટલે અનેક પોરબંદરની અંદર જે કંઈ મહત્વની હત્યા રાજકીય ઓથ હેઠળ એને જે પોતાની ગેંગ ફેલાવી રાખી હતી એને કારણે તે એક પોરબંદર જિલ્લાની અંદર એક મોટું નામ છે અને એક આરોપી તરીકે નોંધાયેલો છે. એની પાસે ગેંગની અંદર ઓછામાં ઓછા 100 થી વધુ માણસો પોલીસ ગેંગ રજિસ્ટરમાં નોંધાયેલા છે અને ભીમાદુલા પોતાની મોડસ ઓપરેન્ડી એકદમ જે વાડી વિસ્તાર હોય એવા વિસ્તારમાં રહેવા ટેવાયેલો છે. કોઈ પણ જાતની લક્ઝરી લાઈફ એને માફક નથી આવતી અને જંગલની અંદર બરડાના જંગલમાં 3 વર્ષ સુધી અગાઉ પણ એ વોન્ટેડ રહ્યો હતો અને 2008માં એની જે તે વખતે પોરબંદર પોલીસની સમક્ષ તે હાજર થઈ અને સરેન્ડર કર્યું હતું. ત્યારબાદ તેના ઉપર જે ડબલ મર્ડર રાણાવાવની અંદર થયો હતો એ ડબલ મર્ડરમાં પણ એને સજા કરવામાં આવી છે. એટલે એકંદરે જોઈએ તો ભીમાદુલા છેલ્લા 40 વર્ષથી આ જ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે અને અંડરવર્લ્ડનું એક મોટું નામ છે પોરબંદરના ગેંગ વોર્ડની અંદર. જી જી મહેશ, સમગ્ર માહિતી બદલ આભાર.